गई काले रात्र राजकोट शहर ना मालवीय नगर पुलिस स्टेशन विस्तार में स्वामीनारायण चौक की बाजू में अमुक लोग बर्थडे सैलिब्रेशन माटे थई अने रोड ब्लॉक करवामां आवेलो जेमां पोतपोतानी प्राइवेट गाड़ियों साथे राखी अने समग्र रोड पर पार्क करी अने गाड़ीना बोनेट पर बर्थडे सैलिब्रेशन करता था। आ दरमियान रात्र नाइट में पुलिस ने कॉल मळता नाइट में जो अधिकारी हाजर था ये पोताना माणसों साथे त्यां पहोंचेला एमणे आ व्यक्तिओ ने गाड़ी हटावा माटे थईने अने जे पण सैलिब्रेशन छे ए अड़चणरूप ना थाय ए रीते करवा माटे थईने अपील करी दी। पण आ जे गुनो दाखल थयो छे एमां जे आरोपीओ छे एमना द्वारा पोलीस साथे बहु ज खराब वर्तन करी अने घर्षण करवामां आवेलुं हतुं अने अधिकारी साथे झपाझपी करी अने खूब ज न्यूसन्स रात्रिना समय दरमियान करवामां आवेलुं हतुं। अन्य पोलीस पण घटनास्थळे पहोंची त्यां सुधीमां अमुक आरोपीओ जे छे ए घटनास्थळेथी भागी गया हता। पण ते सिवाय हाल जे छे एमां टोटल 9માંથી 4 આરોપીઓ અત્યારે પકડાઈ ગયા છે, બીજા ની શોધખોળ ચાલુ છે, તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે થઈને પોલીસ હાલ તજવીજ કરી રહી છે। વિશાલ ભીખાભાઈ જોશી કરીને આરોપી મુખ્ય આરોપી છે, જેનો બર્થડે હતો, એનો ભાઈ પણ એક છે ઈશાન ભીખાભાઈ જોશી। આ બંને અગાઉ પણ બંને અલગ અલગ 10-10 ગુનાઓમાં પોતે સંડોવાયેલા હોય તેવું હાલ અમારી પાસે જાણકારી છે, જેમાં આર્મ્સ એક્ટના હથિયારના ગુનાઓ છે, પ્રોહિબિશનના ગુનાઓ છે, મારામારીના ગુનાઓ છે, આ તમામ ગુનાઓમાં સંડોવાયેલા છે। અને બીજા જે પણ આરોપીઓ આમાં છે આ લોકો પણ લોકલ એરિયામાં ક્યાંક ને ક્યાંક નાનો મોટો ત્રાસ કરતા હોય તેવી હકીકત અમને મળી છે। પોલીસ દ્વારા અત્યારે એમની શોધખોળ ચાલુ છે અને લોકોને પણ અપીલ છે કે આવા અન્ય પણ જો કોઈ માણસો તમારા ઈસમો ધ્યાનમાં હોય તો તાત્કાલિક પોલીસનું ધ્યાન દોડે। લોકલ એરિયામાં આવી કોઈ પણ જાતની લુખાગીરી અથવા ન્યુસન્સ ચલાવી લેવામાં નહીં આવે અને પોલીસ સાથે કાયદેસરની કાર્યવાહીમાં આવું કોઈ પણ જાતનું ઘર્ષણ કરશે તો પૂરેપૂરી સખ્તાઈથી પોલીસ એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશે। જે બે આરોપીઓ છે નૈનાબેન કરીને છે, મિતાલીબેન કરીને છે, આ બંને પરિવારજનો જ છે, આ વિશાલ અને ઈશાન કરીને બે મુખ્ય આરોપી છે એના। અને પોલીસ દ્વારા જ્યારે રાત્રે આમને ધરપકડ માટે પ્રયત્ન કરવામાં આવતો હતો ત્યારે પોતે વચ્ચે અડચણરૂપ થઈ અને આમને ભગાડવામાં પોતે ભાગ ભજવેલો છે અને પોતે પણ ઝપાઝપી અને ગાળાગાળી કરેલી છે, જેથી કરીને આમને પણ આરોપી માલ લેવામાં આવ્યા છે।